ગીર સોમનાથમાં ગયા વર્ષે સારા વરસાદને લઈને જેનો ફાયદો ખેડૂતોને ઉનાળુ વાવેતરમાં થયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ વાવેતર વધ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં ગયા વર્ષે સારો એવો વરસાદ પડ્યો હતો, જેનો ફાયદો ખેડૂતોને ઉનાળુ પાકમાં થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ વખતે વાવેતરમાં બાજરી, અડદ, મગ, તલ, સોરી, શેરડી તેમજ ગલસરાનું વાવેતર સારા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક સૌથી વધુ વાવેતર વેરાવળ તાલુકામાં થયું છે અને સૌથી ઓછું વાવેતર ઉના તાલુકામાં થયું છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો 32,895 હેક્ટરમાં જિલ્લામાં ટોટલ વાવેતર થયું છે. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ. હરિભાઈ હરાજભાઈ, ગામ પ્રશ્નાવડા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. આ વખતે સારા વરસાદને કારણે અમે ઉનાળુ પાકનું પણ મબલક વાવેતર કરેલ છે, જેમાં મગ, અડદ, તલ, બાજરી વગેરેનું વાવેતર કરેલ છે. તો આ વખતે ઉત્પાદન પણ મબલક થવાનું છે. તો ખેડૂતો 15 જૂન પહેલાં હાંસવી લે એવી અમારી ધારણા છે. ગીર સોમનાથથી હું જયંતિભાઈ બોલું. ને અમારે ત્યાં સારો એવો આગલે વર્ષે વરસાદ થયો એટલે અડદ, તલ, બાજરો ને એવું બધું વાવેતર સારામાં સારું છે. પાક સારો છે આ વર્ષે, બરાબર.